ચાલો મિત્રો, આજે બનાવશું આપણે રતલામી સેવનું શાક. તેને માટે મેં આ ભાવનગરના પ્રખ્યાત રંગોળાના ગાંઠિયા એવા ફૂલવાળી ગાંઠિયા લીધા છે, આશરે 70 ગ્રામ જેટલા, અને તેને હું સરસ રીતે ખાવણીમાં ખાંડી લઈશ. મિત્રો, કોઈ જે ખાધું જ ન હોય, કોઈ જે ટેસ્ટ જ ન કર્યો, એવો ટેસ્ટ આજે અમારે રિયલ કાંઠિયાવાળી ટેસ્ટના રસોડામાં મારે તમને બધા દર્શક મિત્રોને, બધા સબસ્ક્રાઈબ મિત્રોને કરાવવો છે. કેમ કે આપણે નવું જ શાક, નવી જ વાનગી અને આસાની રીતે બધા બનાવી શકે તેવું બનાવું છું. આપણે આ ખંડાઈ ગયા છે આપણે ગાંઠિયા. હવે મેં તવી લીધી છે, તવીમાં આપણે 60 ગ્રામ જેટલું શુદ્ધ સિંગ તેલ નાખશું. મિત્રો, એક મીડિયમ સાઇઝ આપણે ડુંગળી મોળી છે, જે ડુંગળીની એકદમ ઝીણી કટકી કરી છે, ક્રશ કરી છે ટૂંકમાં, અને એ ક્રશને આપણે સરસ રીતે સાંતળી લઈશું. ત્યારબાદ 3-4 નંગ લીલા મરચાં, 2 નંગ શેરડીયા અંદર નાખ્યા હતા, તેને પણ સાંતળી લઈએ. આ છે દેશી લસણ અતકશરું આપણે ખાવણીમાં ખાંડેલું. આ છે આદું, 2 ઇંચ જેટલું આપણે ખમણી રાખ્યું હતું. મિત્રો, આ 3-4 વ્યક્તિઓ માટે હું આ રતલામી સેવનું શાક બનાવી રહ્યો છું, અને ચેનલમાં એક મિત્રની ફરમાશ હતી કે તમે બનાવો રતલામી શાક, આ સેવનું શાક, એટલે મને એમ થયું કે નવી રેસીપી મૂકીએ. હા, થોડીક આપણે હિંગ નાખી છે. સપટી આપણે હળદર લઈશું, તેને પણ મિક્સ કરીએ. આમાં મિત્રો હું 2-2.5 ચમચી મરચું નાખી રહ્યો છું કશ્મીરી, અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે મરચું નાખ્યું છે એટલે ટમેટાની પેસ્ટ આપણે તૈયાર રાખી છે, જોઈ શકો છો કટરની અંદર. હવે તે આપણે નાખી દઈએ એકદમ લાલ ગોમ, તો ટમેટાની પેસ્ટ પણ આપણે નાખી દીધી. હવે તેને મિક્સ કરી લઈએ. ધીમે ધીમે આપણું શાક સડી રહ્યું છે ગ્રેવી, અને ગ્રેવી જેવી સડી જાય એટલે આપણે તેને આ રીતે હલાવતા રહીએ. હવે તેમાં આપણે પાણી 1/2 ગ્લાસ ઉપર નાખી દઈશું, કેમ કે આપણે રતલામી સેવ અંદર નાખવા જઈ રહ્યા છીએ. આપણે ગ્રેવી ઓલરેડી પાકી ગઈ છે, સેવ નાખશું એટલે મિત્રો આપણી ગ્રેવી ઘાટી હતી. હવે આપણે સેજને ઢીલી પાડી પાણી નાખી, હવે આપણે જે અંદર થોડુંક ઉમથું મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર, અને હવે તેને મિક્સ કરી દઈએ. હવે છે આપણે જે ગાંઠિયા આપણે રંગોળાની ફૂલવાળી આપણે ખાંડીને રાખી હતી 70 ગ્રામ જેટલી, તે આપણે અંદર એડ કરી રહ્યા છીએ. મિત્રો, જે વસ્તુ છે તે આ ટર્નિંગ પોઈન્ટ છે આ શાકનો સ્વાદનો, આખો શાકનો સ્વાદ એ ફેરી જાય, અને કલર તમે જોયો એકદમ લાઇટમાં થઈ જાય. ગ્રેવી નાખ્યા બાદ જોઈ શકાય છે આપણી ગ્રેવીનો એકદમ કલર લાઇટમાં આવી ગયો. આ છે રતલામી સેવ. તમે કોઈ પણ કંપનીની રતલામી સેવ લઈ શકો છો, એવું નહીં કે આ બ્રાન્ડની લો, કોઈ પણ કંપનીની લઈ શકો છો. મિત્રો, આ મેં 60 ગ્રામ જેટલી રતલામી સેવ નાખી દીધી છે. હવે તેને મિક્સ કરી લઈએ, અને જરૂરિયાત લાગે તો થોડુંક પાણી પણ એડ કરી લઈએ. હજી તમને જો કાંટું લાગતું હોય તો મિત્રો થોડુંક પાણી એડ હજી કરી શકો છો, અને આ શાક તમને ખાવાની ખૂબ મજા આવશે. આપણે દેશી ગાંઠિયાનું શાક તો આપણે ખાતા હોય, પણ આ જે આ વસ્તુ છે ને આખી અલગ થઈ ગઈ છે, અને ખાવાની ખૂબ મજા આવશે.
મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી લો, શેર કરી લો. અને આપણું રતલામી સેવનું શાક તૈયાર છે, આપણે ટેસ્ટ કરીને ખૂબ મજા આવે તેવું છે. અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.